ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બાલગોકુલમ શૈક્ષણિક સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 પાઠ 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો તેના વિશે સમજીશું. સારું મિત્રો, રાષ્ટ્રધ્વજ છે, જુઓ સૌથી પહેલાં છે રાષ્ટ્રધ્વજ, જો એનું ચિત્ર પણ આપેલું છે. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગોના પટ્ટા છે. કેટલા પટ્ટા છે મિત્રો? 3 રંગોના પટ્ટા છે. ક્યાં ક્યાં? કેસરી, સફેદ, લીલો. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને શું કહેવાય છે મિત્રો? તેને ત્રિરંગો કહેવામાં આવે છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. કયા રંગનો પટ્ટો છે મિત્રો? તો કે લીલા રંગનો પટ્ટો છે સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં. વાદળી રંગનું અશોક ચક્ર છે. કેટલું અશોક ચક્ર છે મિત્રો? તો કે વાદળી રંગનું અશોક ચક્ર છે. કયા રંગનું? વાદળી રંગનું. અશોક ચક્રમાં કેટલા આરાઓ છે મિત્રો? અશોક ચક્રમાં 24 આરાઓ છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. આ ચક્ર શું છે મિત્રો? આ ચક્ર છે એ પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા કેવા હોય છે મિત્રો? એક સરખી પહોળાઈના હોય છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. કેવો હોય છે મિત્રો? રાષ્ટ્રધ્વજનો આકાર છે એ લંબચોરસ છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. કેટલી છે મિત્રો? તો કે 1.5 ગણી છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે ક્યારે ફરકાવવામાં આવે છે મિત્રો? દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ શું છે મિત્રો? આપણો રાષ્ટ્રધ્વજ છે એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. ચલો એના પછી બીજું છે રાષ્ટ્રમુદ્રા. રાષ્ટ્રમુદ્રા એટલે શું મિત્રો? તો જોઈએ, ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફની 4 સિંહ છે, પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહ જ દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો, આખલો એટલે બળદ, વૃષભ, ડાબી બાજુએ ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે, જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણ, આપણા ચલણ એટલે સિક્કાઓ, સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્રમુદ્રા જોવા મળે છે, જેને કહેવાય છે સત્યમેવ જયતે. જો આખું ચિત્ર છે, કેટલા મોઢાવાળું છે? 3 મોઢાવાળું છે. એક આનું મોઢું છે, તે ઉપર છે. તો આ રીતે રાષ્ટ્રમુદ્રાની માહિતી છે તે અહીંયા તમારી પૂરી થાય છે. હવે એના પછી આગળ છે, જુઓ મિત્રો, આગળ છે રાષ્ટ્રગીત. રાષ્ટ્રગીત કયું છે આપણું? જનગણ મન. ભારતનું રાષ્ટ્રગીત છે, તમે બધા સાંભળેલું છે ને મિત્રો? સરસ. તેના રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગીતના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. પછી છે રાષ્ટ્રીય ગાન. પછી આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? આપણું ગાન છે વંદે માતરમ છે. કયું છે મિત્રો? વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગાન છે. તેના રચયિતા કોણ છે? તેના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોણ છે મિત્રો? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ કોણ છે? આ તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. કોણ છે? વાઘ. પછી મિત્રો જો આ કોણ છે? આ મોર છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. પછી છે રાષ્ટ્રીય ફળ. આપણું રાષ્ટ્રીય ફળ કયું છે મિત્રો?
કેરી કયું છે? કેરી. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે મિત્રો? તો કે વડ. આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. ત્યાર પછી આપણી રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો? આપણી રાષ્ટ્રીય રમત છે હોકી. કઈ છે? હોકી. સારું મિત્રો, અહીંયા સ્વાધ્યાય છે તે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, જે તમારું હોમવર્ક છે. મિત્રો, 12મો પાઠ અહીંયા તમારો પૂર્ણ થાય છે. આવજો.